આજથી મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વાળા ખેડૂતો પાસેથી ખરીદ વેચાણ માટે ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડ પહોંચ્યા છે. 1 ડિસેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો સરકારનો પ્રયાસ છે. તો મગ અને અડદની ખરીદી શરૂ થઈ ચૂકી છે. જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતો ની જે ઉપજ છે તેની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ચૂકી છે. સરકાર દ્વારા અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે હજી તો મગફળીની ખરીદી પણ પૂરી નથી કરી શકાય. અરવલ્લીના ખરીદ કેન્દ્રો ઉપર હજુ પણ મગફળી લઈને ખેડૂતો પહોંચ્યા છે, પરંતુ કલાકો સુધી કર્મચારીઓ ન જોવા મળતા તેમને મોડે સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. સરકાર દ્વારા આજથી અડદ અને મગની ખરીદી ટેકાના ભાવે શરૂ થનાર છે. પણ જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનાથી જે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે તે મગફળીની ખરીદી હજુ પૂરી નથી થઈ. 1200થી વધુ ખેડૂતોએ અરવલ્લી જિલ્લાના 5 કેન્દ્રો પરથી મગફળીની ટેકાના ભાવે નોંધણી કરાવી હતી, રજીસ્ટ્રેશન કરાવી હતી. એ તમામમાંથી હજુ તો 50% કરતાં પણ અધૂરી ખરીદી થઈ છે. ત્યારે અડદ અને મગની ખરીદી શરૂ થવાથી ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોની મુશ્કેલીમાં છે તે વધારો થનાર છે. આપણી સાથે કેટલાક ખેડૂતો ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું કે આપ છેલ્લા કેટલા સમયથી આપે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ક્યારે આપણો નંબર આવ્યો? મગફળીનું 1 મહિનાથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે 10 તારીખે મારો નંબર આવ્યો છે. તો બી અત્યારે સાંજે 6 વાગ્યાનો આવીને હું અહીંયા પડી રહ્યો છું, બરાબર. તો હજુ કોઈ તૈયારી નથી, અહીંયા મજૂરોની કોઈ કલ્પત નથી. આમ સેન્ટર ઉપર કેવી તકલીફો પડે છે? સેન્ટર ઉપર તો તકલીફો આમ તો આવીને અમે તો પડ્યા જ છીએ આવીને, બરાબર. અમે તો 6 વાગ્યાના અહીંયા પડેલા છીએ નંબર લેવા માટે, બરાબર. પીવાના પાણીની એવી કઈ વ્યવસ્થા? પાણીની કોઈ વાત નહીં, સંડાસ બાથરૂમની કોઈ એવી વ્યવસ્થા નહીં. અમે અહીંયા ટ્રેક્ટરમાં ખુલ્લામાં આટલી ઠંડીમાં પણ અમે ઉપર પડ્યા રહ્યા છીએ અહીંયા એક, બરાબર. આપ જણાવશો આપનો કયો નંબર છે? આપણો 360 નંબર છે અમારો. કેટલા દિવસ પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું? એક મહિના પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું? 8 થી 10 વીઘામાં વાવેતર. કેટલો પાક આમ પાક્યો છે? પાકમાં તો આ સાલ વરસાદના કારણે ઓછું જ થયું છે. ક્યારના આપ સેન્ટર પર ઊભા છો? અમે આપણા રાતે 6 વાગ્યાના અહીંયા આવેલા છીએ. હજુ સુધી નંબર આવ્યો છે કે નથી? નંબર આવ્યો નથી. ચોક્કસથી ખેડૂતો છે જે 1-1 મહિનાથી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આજે 1 મહિના પછી રજીસ્ટ્રેશનમાં નંબર આવ્યો છે. સવારના 6 વાગ્યાથી લાઈનો ઉભા રહ્યા છે, હજુ સુધી ખરીદી શરૂ નથી થઈ અને નંબર હજુ આવ્યો નથી. અનેક ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે. કાકે આપણે ક્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું? 1 મહિનો થવાયો. કયો નંબર હતો રજીસ્ટ્રેશનનો? 341 નંબર. 341. અને અત્યારે કેટલા વાગ્યાથી અહીંયા લાઈનમાં ઉભા છો? લગભગ 4 વાગ્યાનો આવે છે. કેટલો સમય લાગ્યો આપને અહીંયા ઉભા છો? નંબર આવ્યો છે કે નથી આવ્યો? હજી નંબર આવ્યો નથી અમારો. હજી લગભગ 4-5 કલાક થવા એમનો આવ્યો ઉભા ઉભા. સરકાર જોડે શું માંગણી છે? સરકાર જોડે એની ઝડપી વ્યવસ્થા કરે અને ઝડપી માલ લેવાની ખરીદી કરે એવું અમારી માંગણી છે. ચોક્કસથી અનેક ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે. કાકા આપ આ ખરીદી કેન્દ્ર પર આવ્યા છો, પીવાના પાણીની વ્યવસ્થા છે, કેવી વ્યવસ્થાઓ છે? પાણી નથી અત્યારે અહીં કને. કયો નંબર છે આપનો? 300 ઉપરનો નંબર છે. કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા? 6 વાગ્યાના. ચોક્કસથી ખેડૂતો લાંબા સમયથી અહીંયા લાઇનમાં ઊભા છે. 1-1 મહિના અગાઉ અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ હજુ સુધી જે નંબરો આવ્યા છે તે 50% કરતાં પણ ઓછા ખેડૂતોના નંબર આવ્યા છે. 70%થી વધુ ખેડૂતોની હજુ ખરીદી બાકી છે. ત્યારે આજે અડદ અને મગની પણ ખરીદી શરૂ થનાર છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે અગવડતા પડે છે તે અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરી અને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. સમીર બલોચ, G મીડિયા.